नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, हूँ सिद्धार्थ। क्या एक महत्वना समाचार, गुजरात पर आतंकी हुमला की दहशत। गुजरात छे आतंकियों निशाना पर, आवता 7 दिवस में मोटा षड्यंत्रों पर्दाफाश। दिल्ली गुजरात पर आतंकी हुमला की भीति, गुप्तचर एजेंसीओं आप अलर्ट। आतंकियों नाम आतंकी संस्थाओं की ओख कई, टेक्निकल सर्वेलंस करवामां आवी रह्युं छे, सर्वेलंस आधार इनपुट पण मळी रह्या छे। रोड मार्गे गुजरात पहोंचवाना छे, प्रयास करवामां आवी रह्यो छे। राज्यना सॉफ्ट टार्गेट नी ओळख कराई रही छे। पाकिस्तानना त्रण मोटा आतंकी संगठनोनुं प्लानिंग छे, लश्कर जैश अने हिजबुलनुं आ प्लानिंग होवानुं जाणवा मळी रह्युं छे। प्लानिंग ने लईने एलर्ट करी देवामां आव्युं छे, पगले जे रीते तकेदारी छे तेमां पण वधारी देवामां आवी छे। जम्मू कश्मीर में जी रीते आतंकी हुमलो थयेलो त्यार बाद केन्द्रीय सुरक्षा एजेंसीओ द्वारा अलर्ट आपवामां आवेलुं छे, तेना ज पगले तमे जे रीते दृश्य जोई रहेला छो, गांधीनगर खाते पण जुदी जुदी जे सरकारी ऑफिसो छे त्यां बॉम्ब स्क्वॉड द्वारा ए चेकिंग करवामां आवी रहेलुं छे। कोई पण जातनो आतंकी हुमलो न थाय, बॉम्ब ब्लास्ट न थाय तेने ध्यानमां राखी अने हाल जे बॉम्ब स्क्वॉड छे ते जुदी जुदी सरकारी ऑफिसोनी अंदर अब चेकिंग करी रहे છે, અને કોઈ પણ જાતની આ પ્રકારની એક્ટિવિટીઝ ન થાય અને તેની ઉપર ચાપતી નજર રહે તે માટેની હાલ સુરક્ષા એજન્સીઓનું જે અલર્ટ આપેલું છે તેને જોતા ગુજરાતનું જે આઈબી અને ખાસ કરી અને પોલીસ વિભાગ છે તે સતત થઈ ગયેલું છે, અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે અને જે ચેકિંગ છે તે હાલ જે ગાંધીનગર બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા જુદી જુદી સરકાર ઓફિસોની અંદર કરવામાં આવી રહેલું છે। કેમેરામેન નરેશ મોરી સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અને સમાચારમાં હવે વાત સંકટથી સાવધાનની। ગુજરાત માટે આ મહત્વના સમાચાર છે। 3 જૂને વાવાઝોડું પહોંચશે ગુજરાત, 4 અને 5 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 3 જૂને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, 1 જૂને લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પલટાશે, હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસા પહેલા ગુજરાતનું તંત્ર એલર્ટ પર છે। ગાંધીનગરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજ્જ થઈ ચૂક્યો છે। ચોમાસાની સિસ્ટમ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે। કાંઠા વિસ્તારમાં પણ રખાઈ રહી છે નજર, કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની વકી છે। ચોમાસા પહેલા ગુજરાતનું તંત્ર એલર્ટ છે, વાવાઝોડાને લઈને પણ તૈયારીમાં સજ્જ હોવાનું પ્રશાસન તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે। તમામ જિલ્લાના કલેક્ટરને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટકી શકે છે, કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની વકી છે। ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદને લઈને થોડી ઘણી ચિંતા તેને લઈને પણ છે, કારણ કે જો આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો એક તરફ કોરોના સામે પ્રશાસન લડી રહ્યું છે તેને બીજી મોરચે વાવાઝોડા સામે પણ લડવું પડશે। શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે। દક્ષિણ ગુજરાત શુગર મિલોની મળી છે બેઠક, ગણદેવી શુગર મિલે ભાવ જાહેર કર્યા છે। 2020-21 માટે ટન દીઠ 3,311 ભાવ, ગત વર્ષ કરતા ટન દીઠ 276થી વધુ રૂપિયા ભાવ નક્કી કરાયો છે। મઢી શુગર મિલે 2,961 ભાવ જાહેર કર્યો છે। સુરેન્દ્રનગરમાં ડિજિટલ આંદોલનની શરૂઆત થઈ છે। મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા છે। કોરોનાના સંકટમાં પોતાના પ્રશ્નોની વાચા આપવા ખેડૂતોએ ઘરે બેસીને ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે,
જેમાં રવિવારના દિવસે પોતાના પ્રશ્નોને લઈને ઘરે જ ઉપવાસ શરૂ કર્યા હતા અને વિડીયો વાયરલ કરી આંદોલનમાં જોડાયા. તો સોશિયલ મીડિયા થકી લાઈવ કરી ખેતી પાક વીમો પાણી અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ ખેડૂતોએ 100% પાક વીમો આપવો, ખેડૂતોની દેવું માફ કરવાની પણ માંગ કરી. આ ડિજિટલ સભામાં ખેડૂત આગેવાન સાગર રબારી, કનુભાઈ કલસારિયા, રાજસિંહ શેખાવત સહિતના 30 વધુ આગેવાનો જોડાયા. સાંભળજો, જગદાત આંદોલન ચાલી રહ્યું છે, જેના સમર્થનમાં આવતીકાલે દુધઈ ગામના તમામ ખેડૂતોએ ઉપવાસ ઉપર બેસવાનું છે. સાંભળજો, જગત ડિજિટલને મારું સંપૂર્ણ સમર્થન છે અને આજે હું એક દિવસના ઉપવાસ માથે સરાશ્રી સુદન દાદાની મંદિરે બેઠો છું. ખેડૂતના કપાસના ભાવ દિવસે દિવસે ઘટતા જાય છે અને ખાતરના ભાવ, બિયારણના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી, આનું કાંઈક ખેડૂત માટે લાભ થાય એવો વિચારે. નર્મદામાં કેવડિયા પાસે ફેન્સિંગનો વિવાદ વધુ વકર્યો છે. આદિવાસી આગેવાનોએ કરેલી જાહેરાત બાદ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે કોસના 10 આદિવાસી ધારાસભ્યો, કોંગ્રેસના જ 10 આદિવાસી ધારાસભ્યો પહોંચ્યા હતા અને આગેવાનોની સ્થાનિક આદિવાસી લોકોની મળવાની જાહેરાતથી મુદ્દો ગરમાયો હતો અને કેટલાક આગેવાનોની અટકાયત કરતા વિવાદમાં પણ જોવા મળ્યો હતો મુદ્દો, જે બાદ ધારાસભ્યોએ રોડ પર બેસી દેખાવો કર્યા. હવે આ મામલે રાજ્યભરમાં પડઘા પડ્યા છે. બીજી તરફ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ પર મૂકી દેવાયો છે અને જિલ્લાની તમામ સરહદોને સીલ કરી દેવાય છે. જિલ્લાભરના એન્ટ્રી પોઈન્ટ પર અવર જવર કરતા વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. તો પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીક પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક પ્રફુલ વસાવાની અટકાયત કરી હતી. હાલ લોકડાઉન અમલી બન્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિ રાજકીય મેળાવડા કરતા પકડાશે એની પર પણ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે. કોઈ પણ લોકો અત્યારે લોકડાઉન ચાલે છે અને કોઈ પણ પોલિટિકલ મિટિંગ કે જમાવડાની કોઈ પરમિશન નથી, એને ધ્યાનમાં રાખતા પોલીસ બંદોબસ્ત અહીંયા લગાવી દેવામાં આવ્યું છે અને કોઈ પણ માણસ પરમિશન વગર જશે અને આ પ્રદર્શન માટે કોઈની પાસે પરમિશન છે જ નહીં તો આ લોકોની અટકાયત કરવામાં આવશે. કેવડિયા કોલોની ખાતે જે ફેન્સિંગનો મુદ્દો છે હવે ગરમાયો છે. ગઈકાલે જે કોંગ્રેસના 10 ધારાસભ્ય જે આવી અને જે 6 ગામના લોકોને મળતા પોલીસે રોક્યા હતા અને રોડ પર બેસી ગયા હતા. તમે જોઈ શકો તેમ આજ જે રોડ હતો અને ત્યાં પોલીસ દ્વારા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બહારથી કોઈ બી વ્યક્તિ આવનારને તમામને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો જે 6 ગામનો મુદ્દો છે એ રાજકીય મુદ્દો પણ બની ગયો છે, પરંતુ આજે પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ આવવાના એધાણ હોય જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. કેવડિયા ગામના લગભગ 7 થી વધુ ગામોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. આઈજી સહિતના કાફલાઓ અહીં ઉતારી દેવામાં આવ્યા છે. તો કહી શકાય કે જે 6 ગામનો મુદ્દો છે એ હવે ગરમાયો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આ તરફ નવસારીથી પણ આદિવાસી લોકો રવાના થયા કેવડિયામાં જવા માટે. કેવડિયામાં આદિવાસી સમાજને સમર્થન કરવા ગ્રામ્ય વિસ્તારના લોકો રવાના થયા. ફેન્સિંગના વિવાદમાં દેખાવ કરે તેવી શક્યતા, પરંતુ એમાંથી પણ અનેક લોકોની અટકાયત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાપીમાં આદિવાસી આગેવાનોને કેવડિયા તરફ રવાના કરતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વ્યારા વાસદા ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. સંભવિત દેખાવોના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. આદિવાસી આગેવાનો કેવડિયા તરફ રવાના થયા છે. વ્યારા વાંસદા ધારાસભ્યોની અટકાયત કરાઈ છે. સંભવિત દેખાવોના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરે તે સ્પષ્ટતા પોલીસ તરફથી કરી દેવામાં આવી છે. અને સમાચારમાં હવે વાત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી.
अमदावाद सिविल हॉस्पिटल कैंसर हॉस्पिटल में दाखल दर्दी मौत पर उभू थे रहस्य निकोल देवराम भाई भिस्कर रहस्यमय मौत देवराम भाई परिवार नो तंत्र सामे गंभीर आरोप 28 तारीखे डायाबिटीस वत्ता सिविल में दाखल कराया 22 कलाक में एटले कि 29 तारीखे 2:55 ने मौत थयुं अने 3 वागे फोन आव्यो परिवारजनों बपोरना 4 वागे डेड बॉडी आपी अने अंतिम विधि माटे वाड़ज लई जवाया परिवारना 2 सभ्य पीपी किट साथे अंतिम विधि करी मरनार दर्दीनो चेहरो न बतावामां आव्यो अने अंतिम विधि करी नाखी 30 तारीखे सवारे कंट्रोल रूममांथी फोन आवे छे के तमारा जे दर्दी छे तेमनो रिपोर्ट नेगेटिव आव्यो छे तेने जनरल वोर्ड में दाखल करी नाखी आव्या छे अने परिवारनो आरोप हतो के तेओ कया मृतदे ने तो पछी अंतिम संस्कार करी आव्या छे जो 30 तारीखे पाछो फोन आवे छे कंट्रोल रूममांथी अने तेओने कहेवामां आवे छे के आपना जे पेशंट छे आपना परिवारजन जे छे ते हवे स्टेबल छे परिवार फरी एक वक्त असमंजसमां आव्यो के जे स्टेबल छे तो जे मृत्यु जेमनुं थयुं छे जेमनी डेड बॉडी ने तेओ अंतिम संस्कार करीने लाव्या छे जेमना मृत्युना समाचारथी एटलो शोक हतो तेने लईने शुं हॉस्पिटल आ अंगे कोई जवाब आपवा हालमां तैयार नथी अने त्यारे पण तैयार नथी परंतु ज्यारे एक बाद एक समाचार न्यूज 18 गुजरातीए बताव्या समग्र घटना समग्र वीडियो बतावामां आव्यो के केवी रीते डेड बॉडी ने अंतिम विधि माटे लई जवामां आवी हती जेमां परिवारना ज बे लोको पण शामेल हता ત્યારબાદ ફરીથી પરિવારને ફોન આવે છે કે આપના જે પરિજન હતા તેઓ મૃત્યુ નથી થયા ના તેઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તેઓની હાલમાં જે હેલ્થ છે તે સ્ટેબલ છે સૌથી પહેલો જે કોલ આવ્યો હતો તે પ્રથમ ફોન કોલમાં શું કહેવામાં આવ્યું હતું સૌથી પહેલા આપને એ સંભળાવીએ મારા જે સસરાની છે દેવેન્દ્રભાઈની દેવરામભાઈની એમની સ્થિતિ સારી છે બરાબર નામ અમે અમારું નામ અમે ના જણાવીએ પણ અમે તમને આટલી સ્થિતિ જણાવી શકીએ તમારો ડેટા ક્યારે અપડેટ થાય છે ડેટા અમારો આજનો છે એ સવારે એક વાગ્યાનો છે સવારે એક વાગ્યાની છે એક વાગ્યાનો બપોરનો રિફ્રેશ હા હવે ફરી ડેટા આવશે અચ્છા બે બે ત્રણ ત્રણ કલાક ડેટા અપડેટ થતો હોય હવે તો મેડમ હવે મારી વાત સાંભળો અત્યારે હું તમારા જે મેઇન ડાયરેક્ટર સાહેબ છે એમને મળીને આવ્યો છું તમારા શશાંક ભાઈ વ્યાસ એમને આજ કમ્પ્લેન કરી છે કે તમારો બહુ મોટો મિસમેનેજમેન્ટ છે દેવરામભાઈ ભિસ્કરનો ડેથ થઈ ગઈ છે તમે અમને ફોન કરીને અમને તો આ ડાઉટ છે કે જે લાશ અમને આપી છે એ દેવરામભાઈ ની છે કે નહીં અમને જે આપી તમે એમને તો મોડું ના જોવા દીધું તો શું એ દેવરામભાઈ ની જ છે એટલું કન્ફર્મ છે તમને એ ભાઈ એ અમારી સાથે ના હોય ને એમનું જે ડેટ થઈ ગયું છે સ્ટાફે પૂરી કોશિશ કરી હશે પણ અમે એટલું કહીએ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે મેડમ કે તમે બધું ના જોઈ શકતા હો પણ તમે એ લોકો જે ત્યાંથી તમને ડેટા રેફર કરે આવું માણસ તો કાલે 2:30 વાગે મરી ગયો અને તમે કહો મને કાલે બપોરે 2:30 વાગે મરી ગયો માણસ હા અને તમને ડેટા અત્યારે 1 વાગે આવ્યો તો એ લોકો આખો 24 કલાક નો ટાઈમ થઈ ગયો જોવા જઈએ તો એ ડેટામાં એટલું બી સરપ્રસ એ લોકો નહીં કર્યું કે ભાઈ માણસ મરી ગયો મારે પર્ચી આપીને ફોટો પડેલો છે તો એ લોકો અંદર પેલું નહીં કર્યું હોય એ ડેટા અપડેટ નહીં કર્યો હોય ભાઈ હું તમારે હું સોરી તમને હું માફી ચાહું છું કોઈ વાંધો નહીં મને તો કોઈ પ્રોબ્લેમ નહીં મેં તમારા બધાને ઉપર સુધી કમ્પ્લેન કરેલી છે અને આ બી અત્યારે રેકોર્ડિંગ કરેલી છે આની બી તમારી કમ્પ્લેન જશે તો એક બાદ આ બીજો પણ ફોન આવ્યો હતો તેમાં શું કહેવામાં આવ્યું તે સાંભળીએ હેલો હેલો હા દેવરામ ભિસ્કર ના સગા બોલો છો હા હું કેન્સર ના કંટ્રોલ રૂમ માં બોલું છું હા હા એમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અચ્છા કોરોના નો રિપોર્ટ બરાબર તેમને તમારે અહીંયાથી લઈ જાય તો લઈ જઈ શકો છો 9 વાગ્યા પછી ગમે ત્યારે આવી જજો રિપોર્ટ લેવા એમને લેવા પડશે ને એમને લેવા પડશે ને દેવરામ ભાઈ ને એટલે હું સમજો ને શું કહો છો તમે એમને અહીંયા કોરોના હોસ્પિટલ માં ન રાખી શકાય ને એમને બીજી હોસ્પિટલ માં ટ્રોમા સેન્ટર માં ટ્રાન્સફર કરવામાં આવશે અચ્છા એટલે રિપોર્ટ લેવા ને એમને ટ્રાન્સફર કરવા માટે તમારે આવવું પડે ને ઓકે એટલે તમે ત્યાંથી પેલા ત્યાંથી કહી દીધું છે કેન્સર એમ નહીં કેતો તમારે ત્યાંથી ફોન આવી ગયો કે ભાઈ હવે દેવરામભાઈ ને છૂટા કરી શકીએ એમ કહું છું ક્યાંથી ફોન આવી ગયો એટલે તમે કંટ્રોલ રૂમ માંથી બોલતા છો ને તમને ત્યાં કીધું હશે ને કે ભાઈ દેવરામભાઈ ને લઈ જવાનું એમ કાકા નેગેટિવ રિપોર્ટ હોય ને અમારે ફોન કરવાનો હોય બધા ને કાંઈ ના રાખી શકાય અચ્છા એવું છે સાહેબ એમને તો ડેટ થઈ ગઈ કાલે
દેવરામભાઈ ની? હા, એટલે હું એજ અમે એજ કમ્પ્લેન કરવા માંગીએ છીએ. બહુ મોટું મિસમેનેજમેન્ટ છે તમારું, તમારું બહુ મોટું મિસમેનેજમેન્ટ છે. આજે અમે આવીએ જ છે, આજ કેસ જ કરવાના છે. તમે કહો ભાઈ દેવરામભાઈ ને લઈ જાઓ. દેવરામભાઈ તો કાલે એમને એમ તો માર નાખે ત્યાં. તો આ બે ફોન આવ્યા હતા અને આ બે ફોનમાં અલગ અલગ માહિતી આપવામાં આવી હતી. પરિવારજનો ખુદ અસમંજસમાં છે કે પરિસ્થિતિ શું છે, શું તેમનું મૃત્યુ થઈ ગયું છે, જેના અંતિમ સંસ્કાર કરીને આવ્યા તે વ્યક્તિ કોણ હતા, અને જો તે દેવરામભાઈ નથી તો દેવરામભાઈની હાલમાં સારવાર કરવામાં આવી રહી છે કે કેમ. આ તમામ મુદ્દે ખુદ પરિવારજન કન્ફ્યુઝનમાં હતું. અમે ડોક્ટર્સ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓનું કહેવું છે કે જી હા, ભૂલ થઈ છે, બેદરકારી છે. ડાયાબિટીસના દર્દીનું મોત કેવી રીતે થઈ શકે તે પણ ફક્ત 22 કલાકમાં. કોરોના રિપોર્ટ હતો નેગેટિવ, તો પછી તેમનું મૃત્યુ થયું. તો તેને અંતિમ સંસ્કાર માટે જે ડેડ બોડી આપવામાં આવી હતી તે કોની હતી? છેલ્લા 24 કલાક પછી દર્દી જીવતા પાછા કેવી રીતે થયા? સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.